મળ્યો અવાજ. નોબત હવે યુટ્યુબ પર. સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેલી અપડેટ્સ. નમસ્કાર, આજે તારીખ 8 મે બુધવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું ઈશા જોશી. નજર કરીએ આજના મહત્વના સમાચારો પર. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ આજે દિલ્હીમાં રોડ શો કર્યો હતો. તેમણે કોંગ્રેસ ઉમેદવાર શીલા દીક્ષિતના સમર્થનમાં પ્રચાર કર્યો હતો. તેમણે જીએસટી નોટબંધી અને ગત ચૂંટણીમાં કરેલા વાયદાઓ પર ચૂંટણી લડવા માટે વડાપ્રધાન મોદીને પડકાર કર્યો છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે વડાપ્રધાન મોદીએ આવો જ પડકાર કર્યો હતો. તેમણે રાજીવ ગાંધીના નામે ચૂંટણી લડવા કોંગ્રેસને ચેલેન્જ કરી હતી. આજના પ્રિયંકા ગાંધીના નિવેદન મોદીના પડકારનો વળતો પ્રહાર છે. આવતીકાલે ગુજરાત બોર્ડનું ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થશે. ગુજકેટના પરિણામોની પણ આવતીકાલે જ ઘોષણા થશે. સવારે 8 કલાકે બોર્ડની વેબસાઇટ પર પરિણામો અપલોડ થઈ જશે. સવારે 10 થી સાંજે 4 દરમિયાન નિયત કેન્દ્રો પરથી વિદ્યાર્થીઓ માર્કશીટ પ્રાપ્ત કરી શકશે. ખંભાળિયા તાલુકાના ઉગમણા બારા ગામે રહસ્યમય રોગચાળો ફેલાયો છે. તાવ આવ્યા પછી સાંધા પકડાઈ જવાની ફરિયાદ દર્દીઓ કરે છે. 3,500ની વસ્તીવાળા આ ગામમાં 500 લોકો આ બીમારીથી પીડાઈ રહ્યા છે. આ અંગે અહેવાલો વહેતા થતાં તંત્ર સક્રિય થયું છે. રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા ઉર્ફે હકુભાઈ રાજ્યકક્ષાએ રજૂઆત કરી છે. પરિણામે આરોગ્ય તંત્ર સફાળું જાગ્યું છે. જીજી હોસ્પિટલની ટીમ પણ ઉગમણા બારા પહોંચશે. ગ્રામજનોએ રોગનું નિદાન ન થાય તો આંદોલનની ચીમકી આપી છે. ગુજરાતના પ્રથમ સાંધ્ય દૈનિક નોબત દ્વારા આકર્ષક લવાજમ યોજના. રૂપિયા 1750, 950 અને 850માં 3 જુદી જુદી યોજનાઓમાંથી આપની પસંદગીની યોજનામાં જોડાઈ વર્ષભરના નોબતના વાંચન સાથે 2 ડ્રો તથા રૂપિયા 1 લાખના એક્સિડન્ટ વીમાનો લાભ મેળવો. દ્વારકામાં જગત મંદિર પાસે દરિયાકાંઠેથી ખનિજ ચોરી ઝડપાઈ છે. પ્રાંત અધિકારી તથા મામલતદાર કચેરીના સ્ટાફે આ દરોડો પાડ્યો હતો. દરોડામાં 5 શખ્સો 2 ટ્રેક્ટર અને 3 બાઇક સાથે ઝડપાયા છે. તમામ આરોપીઓને મુદ્દામાલ સાથે પોલીસને સોંપવામાં આવ્યા છે. દ્વારકા પંથકમાં ખનિજ ચોરીની ફરિયાદો અવારનવાર ઉઠતી હોય છે. આ મુદ્દે ખાણ ખનિજ વિભાગની નિષ્ક્રિયતા પણ શંકાસ્પદ છે. જામનગરમાં શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા રામચરિત માનસ પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે. અક્ષય તૃતીયાના દિનથી આ પારાયણનો શુભારંભ થયો હતો. પૂજ્ય અપૂર્વ મુનિ સ્વામી વ્યાસપીઠ પરથી પોતાની અમૃતવાણી વહાવી રહ્યા છે. પ્રતિદિન હજારો શ્રોતાઓ આ પારાયણનો લાભ લઈ રહ્યા છે. જામનગરથી 17 કિલોમીટર દૂર કાલાવડ રોડ પર આવેલું સપડાનું સિદ્ધિવિનાયક મંદિર પ્રસિદ્ધ ગણેશ મંદિર છે. આજે આ મંદિરે ગણેશ ચતુર્થીની ઉજવણી કરવામાં આવી હતી, જે નિમિત્તે પૂજન અર્ચન, યજ્ઞ તથા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે રાત્રે અહીં સંતવાણીના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તો આ હતા આજના મુખ્ય સમાચારો. ફરી મળીશું. જય હિન્દ, જય હાલાર.